ભરૂચ જિલ્લાના વાલિયાના ચંદરિયા ગામ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચાઇનાનો વિરોધ કરી ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ ચંદરિયા ગામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સરહદના વિવાદમાં ચાઇનાનો વિરોધ કરી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ચીનના પ્રમુખ જિનપિંગના પુતળાનું દહન કર્યું હતું. જ્યારે છોટુ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં આદિવાસીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં સરકાર સામે આકરા પ્રહારો કરી જલજ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને રાજ્યસભામાં વોટિંગ નહીં કરવાના મુદ્દે જિલ્લાની તાલુકા પંચાયતના બીટીપી અને કોંગ્રેસના ગઠબંધન પર કોઈ અસર પડશે નહીં તેમ જણાવ્યું હતું અને જો ગઠબંધન તૂટે તો પણ બીટીપીના સભ્યો સામાન્ય સભ્ય તરીકે કામ કરશે તેવું કહ્યું હતું. ચાઇના સાથેનો યુદ્ધ, નકલી યુદ્ધ, બિહારની ચૂંટણી જીતવા માટે આ પ્લાન બનાવ્યો હોય એવું મને લાગે છે. નીતિશ કુમાર સીએમ બિહારના પહેલાં ગરીબોની વાત કરતા હતા, હવે અમીરોની વાત કરે છે. એમને હાથો બનાવીને લાલુ પ્રસાદને જેલમાં પુરાવ્યા, શરદ યાદવને ગરીબોનું પાર્લામેન્ટમાં બોલતા હતા એટલે એમને કાઢી મુકાવ્યા. હવે નીતિશ કુમારને બી આ લોકોએ મરઘો બનાવ્યો છે, એને પણ આ ચૂંટણી પછી મરઘા તરીકે ઉપયોગ કરીને ટ્રમ્પ આવશે એને ખવડાવશે. આ એ ચૂંટણી જીતી શકવાના નથી ત્યાં આગળ, કેમ કે લાલુનું એટલું બધું વર્ચસ્વ છે એ ડરના લીધે એ માણસને ત્યાં રાખી મૂક્યો છે. કોરોનાની અંદર આખા દેશના કેદીઓને છોડવામાં આવ્યા, લાલુને શા માટે નથી છોડ્યું? એટલે આવી જે પોલિસી છે જે સાથેના લોકોને લઈ જઈને ખરીદીને રાજ કરવાની, એનાથી હું સખત વિરુદ્ધમાં છું. ગુજરાતની અંદર પણ રાજ્યસભાની ચૂંટણી થઈ, એમાં પણ કોંગ્રેસના 8 કે 15 ધારાસભ્યોને ખરીદીને લઈ ગયા, કેમ કે ભાજપ પાસે કોઈ માણસ નથી. લોકો બધા વિરુદ્ધમાં છે આ કોરોનાના લીધે. જે કંઈ અત્યાચાર થયા, આજે પણ હોસ્પિટલોની અંદર ડૉક્ટર નહીં મળે, વેક્સિન નહીં મળે, કોઈ જાતની દવા નહીં મળે, એમને એમ લોકો મરી રહ્યા છે. તો આવી સરકારને કોણ વોટ આપે મારે એમ કહેવું છે. પોતાના જ લોકો સાથે આવો દુર્વ્યવહાર કરે, ખરાબ વર્તન કરે, મત આપેલા છે લોકોએ એટલા માટે સરકાર બની છે. આ દેશના લોકો વોટ નહીં આપે તો કોઈ સરકાર નહીં બનાવી શકે. નરેન્દ્રભાઈના આ લોકોને એવું છે કે હવે પછી લોકો વોટ નથી આપવાના, એટલે સરમુખત્યાર થઈ જવું છે આ દેશની અંદર. એ પણ નહીં ચાલશે. અમારું સંવિધાન તોડવા માટે રાજ્યસભાની અંદર બહુમતી કરવા માગે છે. અમારી પાસે બી વોટ માગવામાં આવેલા, અમારો તો કોઈ ઉમેદવાર હતો નહીં, ને એ ઉમેદવારો અમારી પાસે પ્રચાર અર્થે આવ્યા બી નથી. અમે કેવી રીતના જાણી શકીએ કે અમારા માટે અવાજ ઉઠાવવાના? જો પાર્લામેન્ટમાં રાજ્યસભામાં જઈને સંવિધાન તોડવાની વાત કરશે એવા લોકોને અમે વોટ કેવી રીતના આપી શકીએ? એટલા માટે અમે વોટ નથી આપ્યો, હજુ પણ આપવાના નથી. લોકોને કહેવાના છે કે આ વોટથી દૂર રહેજો, આ લોકોને મત આપવા જેવું નથી, નીકળ આખા દેશને એ લોકો મોતમાં ફેરવી દેશે. કોરોના તો પછી આવશે પણ એમની પોલિસીના મોત આ ભોગ બનશે લોકો, એ વાત હું કરવા માગું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને આદિવાસી વિસ્તારને તોડવા માગે છે, એ હરગી જ નહીં ચાલે. હજારો આદિવાસી ત્યાં ઉમટશે. વડાપ્રધાન તરીકે ગરીબ લોકોને ત્યાંથી દૂર કરવાના, હાંકી કાઢવાના, જુલમ કરવા માટેના પ્રોજેક્ટ નહીં બનાવવા જોઈએ. 5 શિડ્યુલ અમારા હજુ અકબંધ છે, લાગુ જ છે, એ દૂર થયો નથી. એની અવગણના કરીને કેવી રીતના ત્યાં આવી જાય પોલીસ મોકલીને આ લોકો પર, એની જમીન પડાવવા માટે? એ વર્ષોથી એના માલિક છે ત્યાં આગળ, ડેમ બની ગયો છે. તો આ ફાજલ જે જમીન છે ને એના પર એ લોકો હકદાર છે જ, તો એ લોકોના નામે કરી આપવું જોઈએ. તો આવી બધી જે મેટર છે સરકારોની, એના અમે ખિલાફ છીએ. બાકી ગુજરાતની અંદર આદિવાસી લોકોની જમીનો શ્રી શ્રી સરકાર, બરાબર? એટલે આ લોકોને માણસ નથી સમજતા. એ સરકાર ઉપર ઊભા રહીને કલેક્ટરો પાસે, પ્રાંત પાસે આ ધંધો કરાવે છે ટ્રાન્સફર કરવાનો.